અંગ્લીસોના ઉદ્યોગપતિએ પોતાના સ્વર્ગીય માતાના સ્મરણાર્થે સુરતના શ્રી 1008 જયનંદી મહારાજ ગૌસેવા ટ્રસ્ટને પ્રાણીઓની સારવાર અર્થે એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. આ એનિમલ એમ્બ્યુલન્સ મકર સંક્રાંતિના પાવન પર્વે કોઠિયા પરિવારના મોભી કાળુભાઈ કોઠિયાના હસ્તે લોકાર્પણ કરાઈ હતી. અંગ્લીસોના ઉદ્યોગપતિ અને મૂળ અમરેલી જિલ્લાના ફતેગઢ નવા ગામના કલ્પેશભાઈ કાળુભાઈ કોઠિયા ઉદ્યોગપતિની સાથે સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ છે. કલ્પેશ કોઠિયાએ તેઓના સ્વર્ગીય માતા શારદાબેન કાળુભાઈ કોઠિયાના સ્મરણાર્થે ગૌમાતાની સારવાર માટે એમ્બ્યુલન્સ ગૌશાળાને અર્પણ કરવાનું વિચારી તેઓએ સુરતના શ્રી 1008 જયનંદી મહારાજ ગૌસેવા ટ્રસ્ટને ગૌમાતાની સારવાર માટે એનિમલ એમ્બ્યુલન્સને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ તેઓની રેની લાઇફ સાયન્સ કંપની ખાતે મકર સંક્રાંતિના પાવન દિવસે તેઓના પત્ની હેતલબેન કોઠિયાના હસ્તે એમ્બ્યુલન્સની વિધિવત પૂજાવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ કોઠિયા પરિવારના મોભી તેમજ કલ્પેશ કોઠિયાના પિતા કાળુભાઈ કોઠિયાના હસ્તે નંદી મહારાજ ગૌસેવા ટ્રસ્ટના આગેવાનોને ચાવી આપીને એમ્બ્યુલન્સને ગૌમાતાની સારવાર માટે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કૈલેશભાઈ કોઠિયા, તેમનો પુત્ર શ્લોક કોઠિયા, વિપુલ કોઠિયા, કેવલ કોઠિયા અને હિતેશ સોવટિયા સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જય ગૌ માતા, જય ગોપાલા. કલ્પેશભાઈ કાળુભાઈ કોઠિયાના પરિવાર દ્વારા એમના માતુશ્રીના સ્મરણાર્થે શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટને એક પિકઅપ વાહન ગૌ માતાની સેવા અને ગૌ માતાની રક્ષા માટે દાન સ્વરૂપે મળેલ છે. એ કલ્પેશભાઈનો 1008 જય જય નંદી મહારાજ ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ કલ્પેશભાઈને જાજુ આપે અને કલ્પેશભાઈ આપ્યું એના કરતાં 10 ગણું આપે એવી અમારા ટ્રસ્ટ વતી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. જય ગૌ માતા, જય ગોપાલ. હું કલ્પેશભાઈ કોઠિયા આજરોજ મકર સંક્રાંતિના દિવસે શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ સુરતની અમારા પરિવાર વતી એક એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરેલ છે અમે. અને આ લોકાર્પણ મારા માતુશ્રીના સ્મરણાર્થે આ એક મૂંગા જીવના કલ્યાણ માટે અને હિત થાય મૂંગા જીવના એના માટેનો આજે એક લોકાર્પણનો પ્રોગ્રામ રાખેલો હતો.